नमस्कार विद्यार्थी मित्रों, हूँ छु प्रशांत अगारा, आपनु स्वागत करूँ छू टेक्नो सटासट पर। चालो आपणे भणीए एक गणितनी एक नवी शुरुआत साथे। तो धोरण 8 प्रकरण 1 समय संख्याओ एनी शुरुआत करिए। तो विद्यार्थी मित्रों, तमे जोयुं हशे कि गणित शास्त्रनी अंदर आपणे सुरेख समीकरण ने अपने सॉल्व करता आव्या छीए। तो ये सुरेख समीकरण छे एमा तमने ख्याल छे के सुरेख समीकरण जेनी अंदर एक्स वत्ता बे बराबर तेर छे, तो त्या जे एक्स छे तो एनी किंमत शू होई शके? तो एक्स बराबर जे तेर छे तो बे ने आ बाजू ज्यारे आपणे लावीए छीए एटले के એ ધન છે તો એ ઋણ થશે, એટલા માટે x બરાબર 13 માઇનસ 2 એટલે x બરાબર 11 જે મળે છે। તો અહીંયા આપણને થોડો ખ્યાલ આવ્યો કે જે x બરાબર 11 જે આપણને ઉકેલ મળે છે એ ઉકેલ કેવો છે। તો આપણે જોઈએ તો આપણે સંખ્યા જ્ઞાન ધરાવીએ છીએ, તો એની અંદર 1 2 3 4 આમ અનંત સુધી તમે ચાલ્યા જાઓ તો એ જે બધી સંખ્યાઓ જે આપણને મળે છે એ બધી સંખ્યાને આપણે પ્રાકૃતિક સંખ્યા કહીએ છીએ। તો આ સુરેખ સમીકરણને જ્યારે આપણે ઉકેલ મેળવીએ છીએ ત્યારે જવાબમાં જે આપણને 11 મળે છે એ જે 11 છે એ કેવી સંખ્યા છે? તો એ પ્રાકૃતિક સંખ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, જે પ્રાકૃતિક સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યાનો જે સંકેત છે એ આપણે યાદ રાખવાનો છે, અને એ છે નટુભાઈનો n। તો જે નેચરલ નંબર એટલે નેચરલ નંબર ઉપરથી આપણે એને સંજ્ઞામાં કહીએ છીએ n। તો એ n છે। તો હવે અહીંયા આ જે પ્રાકૃતિક સંખ્યા છે એને આપણે ગણતરીની સંખ્યા કે ધન સંખ્યા તરીકે પણ ઓળખીએ છીએ। જ્યારે વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ એમ કહે કે ધન સંખ્યાઓ એટલે, તો આપણે તરત જ મગજમાં લાઈટ થઈ જાય કે ધન સંખ્યાઓ એટલે n, n એટલે પ્રાકૃતિક સંખ્યાઓ। તો પ્રાકૃતિક સંખ્યાની અંદર 1 2 3 આવી રીતે અનંત સુધી જે ધન સંખ્યાઓ છે એનો સમાવેશ થાય છે। તો આગળ જોઈએ તો આ રીતે આપણે બીજા સુરેખ સમીકરણને સોલ્વ કરવા માટેનો પ્રયત્ન કરી જોઈએ। તો એની અંદર આપણે જોશું તો આપણે તરત ખ્યાલ આવશે કે જે બીજું સુરેખ સમીકરણ છે, હવે અહીંયા આપણે વિચારીએ કે એક્સ વત્તા 5 છે। વિદ્યાર્થી મિત્રો, એક્સ વત્તા 5 બરાબર 5, તો આપણને જે આ એક્સ છે એની વેલ્યુ જો આપણે મેળવવી હોય તો એ એક્સ ની વેલ્યુ આપણે મેળવીએ એટલે કે ઉકેલ શોધીએ, તો અહીંયા જો આપણે ઉકેલ મેળવવા જઈએ તો આ 5 ને આ તરફ લાવીએ તો અહીંયા ધન છે પહેલી બાજુ જશે, એટલે માટે તેથી એક્સ બરાબર 5 - 5, તો આપણને આનો ઉકેલમાં 0 મળે છે। તો હમણાં આપણે વાત કરી ગયા કે પ્રાકૃતિક સંખ્યામાં તો જે આપણને બધી જ ધન સંખ્યાઓ મળતી હતી, તો અહીંયા જે આ એક્સ નો ઉકેલ છે 0 મળે છે એનો મતલબ કે 0 પ્રાકૃતિક સંખ્યામાં નથી। તો હવે આપણે પ્રાકૃતિક સંખ્યાથી એક્સ સ્ટેપ આગળ ચાલવાનું છે વિદ્યાર્થી મિત્રો। તો એક્સ સ્ટેપ આગળ ચાલીએ એનો મતલબ કે હવે જે આપણને સંખ્યાઓ મળે છે 1 થી લઈને 3 આપણે અનંત સુધી તો ચાલતા હતા, પણ હવે એની અંદર આપણે એક શૂન્યનો પણ સમાવેશ કરવાનો છે। તો 0 1 2 3 આમ અનંત સુધી ચાલ્યા જાઓ, તો 0 થી એટલે કે 0 થી લઈને અનંત સુધીની જે બધી સંખ્યાઓ છે એ બધી સંખ્યાઓ હવે પ્રાકૃતિક સંખ્યા તરીકે નહીં ઓળખાય, આપણે એક સ્ટેપ આગળ વધી ગયા એટલે એ સંખ્યાઓને આપણે પૂર્ણ સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ। તો પૂર્ણ સંખ્યાઓ તરીકે આપણે એને ઓળખીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને એકદમ સરળ ખ્યાલ આવી ગયો હશે કે પ્રાકૃતિક સંખ્યાની અંદર 1 થી લઈને આમ અનંત સુધી ચાલવાનું છે ધન બાજુ, એટલે કે 1 2 3 આ રીતે અનંત સુધી। જ્યારે હવે જે આપણે આ સુરેખ સમીકરણનો ઉકેલ કર્યો તો આપણને ખ્યાલ આવ્યો કે આમાં 0 મળે છે, તો એ જે 0 મળે છે એટલે હવે પ્રાકૃતિક સંખ્યામાં કંઈક નવું ઉમેરાયું, એ છે 0। તો એ 0 ઉમેરાયું એટલે એ સંખ્યા બની ગઈ છે
पूर्ण संख्याओ तो हवे जेवी रीते प्राकृतिक संख्या ने आपणे एन कहता था एवी रीते संज्ञामां आज पूर्ण संख्याओ छे एनो संकेत आपणे जोवा मळे छे डबल्यू। तो डबल्यू ए पूर्ण संख्या नो संकेत छे। तो तेमा संख्यानी शुरुआत आपने खबर छे के जीरो थी थाय छे अने धन संख्या तो अनंत सुधी छे। तो आ रीते कोई तमने पूछे के पूर्ण संख्या मा केनो केनो समावेश थाय छे तो आपने आसानी थी कही शकशुं हवे के शून्य अने धन संख्याओ अनंत सुधी। एनो मतलब के प्राकृतिक मा जो जोईए तो मात्र एक थी शुरुआत करवानी होय छे अने पूर्ण संख्या में शून्य थी शुरुआत थाय छे। तो हवे तमने चोक्कस समझाई गयो हशे विद्यार्थी मित्रों। तो हवे आगळ तरफ आपणे ज्यारे चालवानुं छे त्यारे जोईए तो हवे आपणे विद्यार्थी मित्रों आगळ जोईए। हवे जो सुरेख समीकरण नी अंदर आपने एक बीजू सुरेख समीकरण लईए के x वत्ता 18 बराबर 5 आपने एवं एक सुरेख समीकरण आप्यू छे। तो आज सुरेख समीकरण आपने आप्यू छे एनी जो आपने x नी वेल्यू फाइंड करिए एटले के x ने आपने मेळवीए x ने शोधीए उकेल मेळवीए तो अहीं आपने खबर छे के 18 छे ए अपने x ने करता बनावीए छे एटले 18 बराबर नी पेले पार जाए छे। तो धन होवाथी हवे अहीं ए धन छे तो ए खरेखर आ रीते आपणे अहीं फाइंड करीए x बराबर x वत्ता 18 बराबर 5 ए बराबर नी पेले पार जाए तो हवे x बराबर 5 माइनस 18 आवुं आपणे ख्याल छे। हवे तरत ज आपणने खबर पड़े माटे तेथी के पांच माथी 18 जाए नहीं तो आपने मेड़े 18 माथी 5 जाए तो 13 मळे पण नानी संख्या माथी मोटी संख्या बात थती नथी एटले आपने ए ऋण मळे छे। तो आपनो उकेल छे x बराबर ऋण 13 आपने जे मळ्यो तो हवे आपने तरत ज मन में विचार आए कि आ शू थ प्राकृतिक संख्या में तो एक थी अनंत सुधी था जयरे पूर्ण संख्या में वॉल नंबर्स नी अंदर आपने जो जयरे जोयू त्यारे आपने कंक जीरो मळ्यो तो जीरो थी शुरुआत थी अने आ सुरेख समीकरण लीधु तो आनी अंदर कंक नव आयु एटले कि ऋण संख्याओ आपने मळी तो आपने तरत खबर पड़ी जाए कि जयरे ऋण संख्या शून्य अने धन संख्या नो समावेश थाय तो ए त्रणेय नो समावेश जयरे थाय एटले के धन संख्याओ अनंत सुधी शून्य अने ऋण संख्या तो ए जे मळे छे एने कहेवाय छे पूर्णांक संख्या। तो विद्यार्थी मित्रों एकदम सरल रीते आपणे समझी शकीए के पूर्णांक संख्या छे एनी अंदर धन संख्याओ शून्य अने ऋण संख्यानो समावेश थाय छे। तो हवे याद राखवानुं छे जेवी रीते आपणे याद राख्युं के प्राकृतिक संख्यानो संकेत जेम एन हतो ज्यारे पूर्ण संख्यानो जे संकेत छे डबल्यू हतो तो आनो पण एकदम सरळ छे एटले के तेनो संकेत जेड छे। एटले विद्यार्थी मित्रों आपणे एकदम सरळताथी याद राखवानुं छे के अहींया पूर्णांक जे संख्या छे एनो संकेत आपणे जेड छे। तो हवे विद्यार्थी मित्रों आपणे तरत ख्याल आवे कोई पूछे के पूर्णांक संख्या छे एनी अंदर केनो समावेश थाय छे तो ऋण संख्याओ शून्य अने धन संख्याओ तो आ त्रणेय नो समावेश जे थाय एने कहेवाय छे पूर्णांक संख्या। तो विद्यार्थी मित्रों थोड़ू हवे आगळ चालीए कारण के हवे आपणे थोड़ी थोड़ी गति मळती जाय छे। आपणे प्राकृतिक ने समझ्या पूर्ण ने समझ्या अने हवे पूर्णांक ने समझ्या तो हवे आपणे आगळनी तरफ चालीए। हवे उदाहरण तरीके आपणे ज्यारे जोईए छीए तो तमने ख्याल आवशे के वळी एक आपणे उदाहरण तरीके एक लीधुं के अहींया 2x बराबर 3 तो हवे जो आपणे अहींया x अने आ 2 छे एनो जे संबंध छे ए गुणाकारनो छे तो अहींया ज्यारे x बराबर 2 ने जो आपणे बराबर नी पेले पार लई जईए तो ए गुणाकारमां छे तो भागाकारमां जशे तो कंईक आपणने उकेल आवो मळ्यो एटले के x बराबर 3 ना छेदमां 2 मळ्यो। तो अहींया तो आ जे संख्या मळी छे आपणने नथी तो शून्य नथी तो पूर्ण नथी तो पूर्णांकमां तो हवे आ संख्याने आपणे
केमा समावेश करवी तो ज्यारे आवी एक नवी आपने जे संख्या मळी छे तो ए संख्या के जे अंश ने छेद स्वरूपे आपने मळी छे तो आवी जे संख्या छे एने आपने समय संख्या तरीके ओळखीशुं। समय संख्या तरीके आपने एने ओळखीशुं। तो विद्यार्थी मित्रों समय संख्या नी अंदर हवे तमने ख्याल आवी गयो छे के आनी अंदर कोनो कोनो समावेश थाय छे। तो समय संख्या मां पेली आगळनी त्रण एटले के प्राकृतिक संख्या, पूर्ण अने जे आपने पूर्णांक कहेता हता एटले के शून्य, धन, ऋण अने जे अपूर्णांको छे आवा जे वच्चे वच्चे आपणने के माइनस एक, माइनस बे, तो अहींया वच्चे जे माइनस पांच ना छेदमां बे एटले के जे आवा अंश ने छेद स्वरूपे आपणे लख्या छे ए बधानो समावेश समय संख्यामां थाय छे। हजु विद्यार्थी मित्रो कोई चिंता करवानी जरूर नथी, हजी तो आपणे पूर्व भूमिका स्वरूपे आपणे समजया छीए, हजी समय संख्या ने तो आपने खूब सरळताथी आपने समझवानुं छे। तो हवे आगळ वधीए तो हजी आपने अहींया जे समय संख्या छे एना जे गुणधर्मो छे तो ए गुणधर्मो आपने पहला समझवाना छे। तो ए गुणधर्मो ने आपने समझीशुं। तो विद्यार्थी मित्रों जे समय संख्या छे तो समय संख्याना गुणधर्मो छे एमां प्रथम जे छे संवृतता, संवृतताનો જે ગુણધર્મ છે એને આપણે સમજીએ। તો પહેલા જે સમય સંખ્યાનો ગુણધર્મ છે એ પૂર્ણ સંખ્યા માટે આપણે પહેલા સમજી લઈએ। તો પૂર્ણ સંખ્યા માટે જ્યારે આપણે આ ગુણધર્મને, સંવૃતતાના ગુણધર્મને જ્યારે સમજીશું તો પ્રથમ જે છે એ સરવાળાની ક્રિયા માટે આપણે એને સમજવાની શરૂઆત કરીએ। તો विद्यार्थी मित्रों तमने चोक्कस आनी अंदर एकदम सरळताथी समझाई जशे कारण के आपणे एक नवी सरस मजानी आ चेनल चालू करी छे टेक्नो सटासट पर, कारण के आपणे गणितने भणवुं छे अने एकदम सटासट रीते भणवुं छे। तो प्रथम जे पूर्ण संख्याओ माटे सरवाळानी क्रियाने आपणे जोईए तो ए आपणे अहींया समजवानी कोशिश करीए के धारो के जीरो वत्ता पांच बराबर आपणने खबर छे कारण के पांच वत्ता जीरो बराबर पांच एटले पूर्ण संख्या आपणने मळे। तो आ रीते तो चार वत्ता सात बराबर आपणे करीए तो सात ने चार अग्यार तो आपणने अग्यार मळे। तो पूर्ण संख्या जे छे तो आपणे तरत ख्याल आवे के कोई पण पूर्ण संख्या छे चार होय एनी अंदर सात उमेरो तो आपणे जवाब मां अग्यार मळे। तो आपणे तरत कही देशुं के आ संख्या छे ए पूर्ण संख्या छे। उदाहरण तरीके बीजू लईए के अहींया चार वत्ता पांच बराबर आपणे जवाब मां मळशे नौ, तो नौ ए पूर्ण संख्या छे। तो आपणे कहीए के जे आपणे पूर्ण संख्या मां पूर्ण संख्या आपणे उमेरीए छीए त्यारे सरवाळो जे करीए छीए त्यारे आपणने जे सरवाळानी जे आ क्रिया करीए छीए एना माटे एटले के पूर्ण संख्याओ छे एक केवी छे तो ए संवृत छे कारण के आपणे संवृततानो सिद्धांत भणीए एटले के गुणधर्म भणीए छीए तो संवृत छे। बीजू बादबाकीनी क्रिया माटे आपणे जोईए तो कोई एक संख्या लईए के पांच ओछा सात तो आपने जवाब मां आपने तरत मळशे के पांच ए नानी संख्या छे, सात ए मोटी छे एटले बादबाकी न थाय। सात मांथी पांच बाद करीए बे मळे, नाना मांथी मोटी आपणे बाद करी छे एटला माटे ऋण बे। तो अहींया आपने माइनस बे मळे छे तो तरत तमने ख्याल आवे छे के ऋण बे छे ए हवे तो ऋण बे ए आपने जे जवाब मां मळ्यो तो अहींया आपणे शुं लीधुं तुं के आ जे संख्या छे पूर्ण लीधी, आ संख्या छे ए आपणे पूर्ण संख्या लीधी, पण पूर्णने पूर्णमांथी बाद करवा प्रयत्न कर्यो तो जवाबमां ऋण संख्या मळी। तो तरत मगजमां लाइट થવું જોઈએ કે પૂર્ણ સંખ્યામાં ઋણ સંખ્યાઓ સમાવેશ થતો નથી। કોનો સમાવેશ થાય છે તો કે ત્યાં પૂર્ણાંક સંખ્યાઓ જો હોય તો એની અંદર ઋણ સમાવેશ થાય છે। तो आपने जवाब में ऋण मळ्यो होवाथी आपने तरत कही देशुं के पूर्ण संख्याओ ए बादबाकीनी क्रिया माटे संवृत नथी। केम? तो के पूर्ण संख्यानो आपने जवाब अहीं पूर्ण नथी मळतो, ए पूर्णांक मळे छे एटले के ऋण मळे छे एटला माटे संवृत नथी। हवे गुणाकारमां जोईए तो गुणाकारनी अंदर हुं उदाहरण लउं के एक पूर्ण संख्या बे लीधी एनो गुणाकार त्रण साथे करो, त्रण दू छ आपणने पूर्ण संख्या मळे छे। એવી રીતે આપણે કરીએ કે જીરો ગુણ્યા ત્રણ તો ત્રણ ગુણ્યા જીરો એટલે જીરો, તો આપણે જીરો પણ આપણને ખબર છે પૂર્ણ સંખ્યા છે। તો આ રીતે આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો
કે અહીંયા જેમ સરવાળાની ક્રિયા માટે સંવૃત છે બાદબાકી માટે નથી તો ગુણાકાર માટે આપણે જવાબ અહીંયા પૂર્ણ જ મળે છે ગુણાકારની ક્રિયા માટે તો આપણે કહેશું કે સમય સંખ્યાના ગુણધર્મમાં પૂર્ણ સંખ્યા એ ગુણાકારની ક્રિયા માટે સંવૃત છે અને હવે આપણે આગળની ભાગાકારની ક્રિયા માટે સંવૃત છે કે નહીં એ તપાસીએ તો ભાગાકારની ક્રિયા માટે એક આપણે ઉદાહરણ તરીકે આપણે અહીંયા લઈએ તો ધારો કે અહીંયા 5 ભાગ્યા અહીંયા આપણે આને પહેલા બનાવી દઈશું ટ્રાન્સપરન્ટ પેજ ટેકનિકલ છે એટલે સોરી 5 ભાગ્યા 8 તો આપણે એને આમ લખી શકીએ 5 ભાગ્યા 8 જો આપણે આ રીતે આપ્યું હોય 5 ભાગ્યા 8 તો આપણે આને અંશ અને છેદ સ્વરૂપે આમ લખી શક્યા તો આપણે તરત ખ્યાલ આવી ગયો કે 5 છેદમાં 8 આવે એટલે આંખો મીચીને કહી દઈએ કે આ પૂર્ણ સંખ્યા નથી તો પૂર્ણ નથી એનો મતલબ કે ભાગાકારની ક્રિયા એ પૂર્ણ સંખ્યાઓ માટે એ સંવૃતતાનો ગુણધર્મનું અહીંયા પાલન થતું એટલે કે સંવૃત નથી તો આપણે કહી શક્યા હવે આટલું જ આપણે વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોના અંતે જે થોડી ઘણી આપણે જે સમજ મેળવી છે એ સમજના અંતે આપણે કહી શકીશું કે આપણે પ્રાકૃતિક સંખ્યા જોઈએ પૂર્ણ સંખ્યા પણ જોઈએ અને પૂર્ણાંક પણ જોઈએ અને હવે આપણે જે ગુણધર્મો જોયા તો ગુણધર્મમાં અંતિમ યાદ રાખવા માટેની ટિપ્સ કે પૂર્ણ સંખ્યાઓ સરવાળા માટે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત છે બાદબાકીની ક્રિયા એ પૂર્ણ સંખ્યાઓ જે છે એ બાદબાકીની ક્રિયા માટે સંવૃત નથી અને ગુણાકારની ક્રિયા છે એ પૂર્ણ સંખ્યાઓમાં જે છે ગુણાકારની ક્રિયા માટે સંવૃત છે અને ભાગાકાર છે એ સંવૃત નથી તો આટલું આપણે યાદ રાખવાનું છે તો આજના લેક્ચરમાં બસ આટલું જ અને આગળના લેક્ચર માટે મારી ચેનલ ટેકનો શટાશટમાં પર આપ જોડાઈ રહો બસ એટલું જ જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો અસ્તુ જય હિન્દ જય ભારત